सब्सक्राइब करो एजुकेशन एक्सपर्ट चैनल ने अने अमारा वीडियो सौथी पहला निहाळवा माटे बेल आइकन ने दबावो। नमस्ते विद्यार्थी मित्रों, हूँ छु भार्गव लाठिया और स्वागत है तमारू एजुकेशनल एक्सपर्ट चैनल पर। आज आप धोरण 10 विषय विज्ञान और टेक्नोलॉजी में नव चेप्टर शुरू करे प्रकरण 3 धातुओं और अधातुओं जेमा आज अपना टॉपिक में आप प्रस्तावना थोड़ी बात करवाना छे। जेमा आप तत्वों वर्गीकरण जोवाना छे और धातु तत्वों और अधातु तत्वों भौतिक गुणधर्मों और त्रीजो सवाल आप जोशू के धातु और अधातु में जोवा मळता अपवादों। तो चलो शुरू करिए आज नो आपणो टॉपिक। તો મિત્રો, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પરની તમામે તમામ વસ્તુઓ એ દ્રવ્યની બનેલી છે, બરાબર? અને આ જે દ્રવ્યો છે, જે તત્વો જેને આપણે કહીએ છીએ, આ તત્વો એ 118 તત્વોમાંથી વસ્તુઓ છે તે બનેલી છે, બરાબર? હવે આ 118 તત્વો છે ને એનું મુખ્ય 3 પ્રકારે વર્ગીકરણ કર્યું છે। પણ એ વર્ગીકરણ કરવા માટે કયા ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે? તો કે વાહકતાને આધારે। વાહકતા એટલે કે વિદ્યુત નું વહન થાય છે કે નથી થતું તેના આધારે 118 તત્વો એને મુખ્ય 3 વિભાગોમાં વહેંચેલા છે, ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ, બરાબર? ચલો આપણે વાત કરીએ, ધાતુઓ કોને કહેવાય? તો કે જેમાંથી વિદ્યુત નું વહન સરળતાથી થઈ શકતું હોય અને જેની વાહકતાનું મૂલ્ય ખૂબ ઊંચું હોય, બરાબર, આવા તત્વો એને ધાતુ તત્વો કહેવાય। એમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, બરાબર? તેના ઉદાહરણમાં આવે ચાંદી છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, આ બધા એ ધાતુ કહેવાય। ચલો અધાતુ કોને કહેવાય? તો કે તેની વાહકતાનું મૂલ્ય ઘણું નીચું છે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર થઈ શકતો નથી, તો એવા તત્વો એને અધાતુ તત્વો કહેવાય। અને તેના ઉદાહરણમાં આવશે કાર્બન છે, સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, બરાબર, આ બધા એ અધાતુ તત્વો કહેવાય। અને અર્ધધાતુ તત્વો કોને કહેવાય? તો કે જેની વિદ્યુત વાહકતાનું મૂલ્ય ધાતુ કરતા ઓછું હોય પરંતુ અધાતુ કરતા વધારે હોય, એટલે કે ધાતુમાં જેટલો પ્રવાહ પસાર થાય એની કરતા આમાં પ્રવાહ ઓછો પસાર થાય, પણ અધાતુમાં તો પ્રવાહ પસાર થતો જ નથી તો એની કરતા વધારે પ્રવાહ પસાર થાય છે, તો એવા તત્વો એને અર્ધધાતુ કહેવાય। અને એના ઉદાહરણમાં આવે સિલિકોન છે, જર્મેનિયમ છે, બરાબર, આ તત્વો એ અર્ધધાતુ તત્વો છે। તો આ હતું ધાતુ, સોરી, તત્વોનું વર્ગીકરણ। ચલો બીજો સવાલ આપણે જોઈએ, ધાતુઓના ભૌતિક ગુણધર્મો, બરાબર, અને અધાતુના ભૌતિક ગુણધર્મો આપણે જોશું। પહેલા ભૌતિક ગુણધર્મો અને પછી એના રાસાયણિક ગુણધર્મોની વાત કરશું। તો સૌથી પહેલા ભૌતિક ગુણધર્મોનો અર્થ સમજીએ કે ભૌતિક ગુણધર્મ કોને કહેવાય? તો કે કોઈ વસ્તુને તમે જુઓ, એનો રંગ, એનો આકાર, એનો કદ કેવું છે, બરાબર, અને એના આધારે જે ગુણધર્મો નક્કી થાય ને એને એના ભૌતિક ગુણધર્મો કહેવાય। જ્યારે એ વસ્તુ કોઈ બીજાની સાથે પ્રક્રિયા કરે કે નથી કરતું એના આધારે જે ગુણધર્મ નક્કી થાય તેને એના રાસાયણિક ગુણધર્મો કહેવાય। તો આપણે સૌપ્રથમ ધાતુઓના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, તો કે ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે, મોટા ભાગની ધાતુઓની સપાટી એકદમ શાઇનિંગ માટી હોય, ચળકાટ વાળી હોય, બરાબર? ધાતુઓને તમે એકબીજાની સાથે અથડાવો ને તો રણકાર ઉત્પન્ન થાય, ધ્રુજારી, અને ધ્રુજારીને કારણે અવાજ છે ને એ ગુંજે, એટલે એને રણકાર કહેવાય। બે ધાતુઓને એકબીજાની સાથે અથડાવો તો એ અથડાવાથી શું ઉત્પન્ન થાય છે? રણકાર ઉત્પન્ન થાય છે, બરાબર? ધાતુઓને તમે ટીપી શકો છો, એને ટીપીને પાતળા પતરા બનાવી શકાય, એટલે કહી શકાય કે ધાતુઓ ટીપાઉપણાનો ગુણ ધરાવે છે, બરાબર? આ ઉપરાંત ધાતુઓને ખેંચીને તાર પણ બનાવી શકાય, એટલે કહી શકાય કે ધાતુઓ એ તણાવપણાનો ગુણ પણ ધરાવે, તણાવપણું એટલે ખેંચી શકાય, બરાબર? અને એક એમસીક્યુ પૂછા, યાદ રાખજો કે વૈજ્ઞાનિકોના મત પ્રમાણે કદાચ 1 ગ્રામ સોનું હોય ને 24 કેરેટનું, તો એ 1 ગ્રામ સોનામાંથી આશરે 2 કિલોમીટર લાંબો તાર છે તે બનાવી શકાય છે, બરાબર? આગળ વાત કરીએ તો કે ધાતુઓ એ મોટા ભાગે ઘન અવસ્થામાં જોવા મળે, મોટા ભાગની ધાતુઓ બધી ઘન અવસ્થામાં છે, બરાબર? ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, બધી જ ધાતુઓમાંથી વિદ્યુત પ્રવાહ અને ઉષ્મા એટલે કે ગરમી છે એ પસાર થઈ શકે છે, બરાબર?
ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય, ઘન અવસ્થામાં છે અને તમારે પીગાળવી હોય તો ખૂબ વધારે ગરમી આપવી પડે, એટલે એના ગલન બિંદુ અને એની ઉત્કલન બિંદુ કેવા હોય છે, તો કે ઊંચા હોય છે. અને મોટા ભાગની બધી જ ધાતુઓ સખત અને કેવી હોય છે, મજબૂત હોય છે. બરાબર, તો આ હતા ધાતુના ગુણધર્મો. ચલો હવે વાત કરીએ અધાતુના ગુણધર્મો. તો ધાતુથી તદ્દન વિરુદ્ધ છે. બરાબર, ધાતુના ગુણધર્મો તમને આવડે તો અધાતુના પણ આવડે. તો કે અધાતુ તત્વો સળકાટ ધરાવતા નથી. બરાબર, અધાતુ તત્વોને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. અધાતુઓ વિદ્યુત અને ઉષ્માના મંદ વાહક છે અથવા તો અવાહક છે. અધાતુ તત્વોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય છે. બરાબર, અધાતુ તત્વો મોટા ભાગે ઘન અવસ્થામાં કે વાયુ અવસ્થામાં જોવા મળે છે. બરાબર, અધાતુ તત્વો ટીપાઉપણું કે તન્યતા કે તણાવપણાનો ગુણ ધરાવતા નથી, એને ટીપી નથી શકાતા કે એને ખેંચીને તાર પણ બનાવી શકાતો નથી. બરાબર, તો આ હતા ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ગુણધર્મો. ચલો છેલ્લો સવાલ આપણે જોઈએ, ધાતુ તત્વો અને અધાતુ તત્વોમાં જોવા મળતા અપવાદો. કે પહેલા ધાતુ તત્વોમાં અપવાદની વાત કરીએ તો આપણે એવું ભણ્યા કે બધી જ ધાતુઓ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય, પરંતુ અપવાદ તરીકે છે પારો, જેને મર્ક્યુરી પણ કહેવાય. બરાબર, એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં છે. બધી ધાતુ ઘન, એક ઊંધું હાલે એટલે એને અપવાદ કહેવાય. ગામ હોય ને, ઉકળો હોય ને, એવી રીતે અહીંયા બધી જ ધાતુઓ ઘન અવસ્થામાં છે તો એક એનાથી ઊંધું હાલે છે, પારો, મર્ક્યુરી. એ કેવું કહેવાય? તો કે પ્રવાહી છે એટલે એને અપવાદ કહેવાય. બરાબર, બધી જ ધાતુઓ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય, પરંતુ ગેલિયમ અને સીઝિયમ એ એવી ધાતુઓ છે એના ગલન બિંદુ ખૂબ નીચા છે. ગેલિયમ જે છે એને તમે ઓરડાના તાપમાને, એ ગેલિયમને તમે તમારા હાથની મુઠ્ઠીમાં પકડી રાખો ને તો પણ એ ગેલિયમ છે એ પીગળી જાય, એટલે એનું ગલન બિંદુ ખૂબ નીચું છે. પણ જ્યારે બીજી બધી ધાતુઓના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે. બરાબર, તો એ અપવાદ કહેવાય. ત્રીજો અપવાદ એમાં છે કે ધાતુઓ મજબૂત હોય છે, એને તમે સામાન્ય રીતે ચપ્પુ કે ચાકુ વડે એને કાપી શકો નહીં. પરંતુ અપવાદ તરીકે આલ્કલી ધાતુ છે, એટલે કે જે સોડિયમ છે, પોટેશિયમ છે, લિથિયમ છે, એ એકદમ નરમ ધાતુઓ છે અને એને તમે ચપ્પુની મદદથી કાપી શકો છો. બરાબર, આ સિવાય એક અંદર આપ્યું નથી પણ લખવું હોય તો લખી શકાય કે ધાતુઓ છે તે મોટા ભાગે ભારે હોય, વજનમાં ભારે હોય, પરંતુ એલ્યુમિનિયમ એ સૌથી હલકી ધાતુ છે. બરાબર, તો આ હતા ધાતુ તત્વોના અપવાદો. ચલો અધાતુ તત્વોના અપવાદોની વાત આપણે કરીએ તો અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી એવું આપણે ભણ્યા, પરંતુ તેમાં અપવાદ તરીકે છે આયોડિન. આયોડિન એ ચળકાટ ધરાવે, આયોડિનની સપાટી ચળકાટ ધરાવે છે. બરાબર, અધાતુ તત્વો એ મોટા ભાગે ઘન અવસ્થામાં અને વાયુ અવસ્થામાં હોય છે, પરંતુ એમાં પણ એક અપવાદ છે બ્રોમિન. આ બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપમાં હોય, એટલે એક ધાતુ અને એક અધાતુ પ્રવાહી છે, બાકી બધા ઘન અને વાયુ છે. ધાતુ તો બધી ઘન જ છે. બરાબર, ચલો અધાતુમાં આગળ વાત કરીએ તો કે અધાતુ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? તો કે નીચા હોય. પરંતુ જે કાર્બન છે, કાર્બન, કાર્બનમાંથી જ બનાવેલો હીરો, એ હીરો એ સૌથી સખત પદાર્થ છે અને એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું હોય. બરાબર, એને પીગાળવા માટે ખૂબ વધારે ગરમી આપવી પડે. અને અધાતુ તત્વોમાં છેલ્લો અપવાદ કે અધાતુ તત્વો એ વિદ્યુત અને ઉષ્માના કેવા હોય છે? અવાહક. એમાંથી વિદ્યુત પ્રવાહ કે ઉષ્મા પસાર કરી શકાતી નથી, પરંતુ જે ગ્રેફાઇટ છે ને, બરાબર, એ વિદ્યુતનો સુવાહક છે. ગ્રેફાઇટમાંથી વિદ્યુત પ્રવાહ છે તે પસાર કરી શકાય. બરાબર, તો આ અપવાદ વાળો જે સવાલ છે 3 માર્ક્સમાં અલગથી આપણને પૂછાય કે ધાતુ તત્વો અને અધાતુ તત્વોમાં જોવા મળતા અપવાદો જણાવો. તો મિત્રો, આ હતો આજનો આપણો ટોપિક. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવો જેથી અમારા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.